ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર ભાગ એકમાંથી એક વાર્તા. શીર્ષક છે ઓઢો ખુમાણ. આસોદર ગામની ડેલીએ ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાંતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે. બરાબર એ જ ટાણે પર ગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આઈને ઓરડે ચાલી ગઈ. ભગાડેર ઓઢા ખુમાણે અજાણ્યા પગલાથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે. ભગોડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધો હતો. ઓરડે જ્યાં જાય ને ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલા અને મોઢે ને માથે પંપાડી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. માળી, આ દીકરા પાલીતાણાના દરબાર નોંઘણજીના કુંવર થાય. એમનું નામ ઉનળજી. અટાણે એમના કાકા અલુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. માં બિચારા ફફડી હાલ્યા. દીકરો કોને જઈને સોંપવો? અલુજીની ધાકના માર્યા કોણ સાચવે? અને પૈસાના લોભે દગોઈ કોણ ન રમે? આઈ, એકાએક માના મનમાં આપા ઓઢા ખુમાણ સાંભળ્યા. એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલા ભાઈ બરાબર છે, એના ખોળામાં મારો ઉનળ આશરો પામશે. જા જટ આપાને સોંપી દે. વીરને કેજે કે બોન ઓળખતી ને પાળખતી નથી તોય ભાઈ કહીને ભાણેજના રખેવાળા ભણાવે છે. વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું આંતર ભીનું થઈ ગયું. ઉનળજીને હૈયે સમો દાબી લીધા અને પાછું વડારણને પૂછ્યું, તે બાપ તમે એકલા કાં આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે રે આઈ, માં તો અલુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલુજી નીકળવા જ સેના આપે. હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી. તે રસ્તામાં એ ધરતી એમને માકારો કરતી હતી. કેમ કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગતસંગ રહે. ત્યાં કુંવર સાટું હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉનળજી ભાગી જાય છે, અલુજી તો ઉગતો સૂરજ, એને પૂછવા કોણ ભૂલે? કાકાએ હોકોમાં સામેલ ભેળવેલી તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો તો થોડી વારમાં જ માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવાડા તે કુંવર બચી ગયા. માંડ અહીં તમારા ખોળે પહોંચ્યા છીએ. આઈ, માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી. ભગાડેર, આઈએ કહ્યું, કુંવર ઉનળજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આંખોની ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસને વીર પહેલી માગેલ છે. સાચા ધર્મના ભાઈને શોભે ને તેવું કરી દેખાડજો. દાંતણની ચીરાને ધરતી પર મેલી અને મોઢું ધોઈને ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામે હાથ જોડ્યાને સ્તુતિ કરી કે ભલે ઉગા ભાણ ભાણ તુહા ભામણા મરણ જીયણ લગમાણ રાખા કાશ પર આઉત. તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગોડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી. તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વથી ભક્તિ ઉભરાઈ. એ બોલ્યા, આવ્ય બાપ ઉનળ આવ્ય, તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું. એમ કહીને કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી અઠાસી નીકળી ગયું. ઉનળજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોડામાં ચડી બેઠા, પણ ઓઢા ખુમાણની આંખમાં આંખ મહેમાન તરફ વળી. એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો શું મરમ છે? મરમ બીજો શું, તમારે કહ્યું કંઈ ત્યાં ખોડામાં પાલીતાણાની ગાદી આવી પડે છે? ઓઢા ખુમાણ એ તો બોલાય પણ ભાયડા હોય ને, વિચારીને બોલે. ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા, પછી કડવો ઘૂંટડો પીધો હોય ને તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોળામાં ઉનળજીને બેસાડી રાખીને પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ને ત્યાં સુધી ઓસાદરનું પાણી હરામ છે. એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરીને એણે તો નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી ઉપર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા ખોળામાં કુંવર ઉનળજીને બિરાજે. પોતાના બાર ગામની અંદર એણે સંદેશો પહોંચાડ્યો કે 100 ઘોડે સવાર આવીને આજ રાતે મને 5 તોબારને પાદર ભેગા થાય.
એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાઓ ઘોડામાં આવીને 5 તોબરામાં હણહણી ઉઠ્યા. રાતને ત્રીજે પહોર ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખી લઈને એક શુકનવાળી મેર બોલ્યો, આપા જો અત્યારે આ ઘોડા ઉપાડો ને તો શુકન કહેવાય, કે એક પણ જોધો કે એક પણ છોઈ ફાળ પણ ઈજા નહીં થાય અને વિના જોખમે પાલીતાણું લેશું. ફોજ ચડી ચૂકી. પોહ ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા. ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોડામાં ઉનડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે યુદ્ધ છે સ્વાર્થનું નથી, પોતાના બાળ રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા, પણ દરબારની ડેલી પર કેસરી ભાથી નામનો એક રજપૂત પોતાના 80 ઘોડસવારને લઈને સામો ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો કે કેસર, હું પાલીતાણાના ધણી ખાતર આવ્યો છું, મારે પાલીતાણાનો દાણો ન ખપે, તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજે આ બુઢાના દાંતની અંદર અલુજીનું અન્ન ભર્યું છે, હું રજપૂત છું, એક ભવમાં બે ધણી ન કરું. કેસર ભાથી આવો જવાબ દઈને અવતારને દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ સુરવીરો હતા. કેસરના ચોથા કપાવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સહુ જુદમાં તલ્લીન હતા, કોઈનું ધ્યાન નથી. તેટલામાં માઢ માથેથી અલુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલુજીએ બરાબર ઓઢાની ઉપર ધાંકી ને ફેંકી. પલવારમાં તો ઓઢો ને કુંવર ઉનડજી બંનેના જીવ નીકળી જાત. પણ નિમક હલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી ને પાલીતાણાનો ધણી બે ઉડશે. એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગને એની છાતી ચીરીને જમીનમાં પેઢી. પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલુજીની ખોપરી ફાટી ગઈ અને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉનડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટોડે ઘડ્યો તુને લૂણ તણા, ઘાટોડે ઘડ્યો તુને લૂણ તણા, માટી આઈએ માણા એથી જ હુતી ઓઢિયા. કે હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુરૂપી કુંભારે એટલે કે ઘાટોડે જ્યારે ઘડ્યો ને ત્યારે એની પાસે બસ આટલી જ, તને બનાવવા પૂરતી જ માટી મર્દાનગીની રૂપીની હતી. તે પછી એણે સુરવીરા સર્જ્યા જ નહીં, સુરવીરો સર્જ્યા જ નહીં. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર.